वेलकम ऑल स्टूडेंट्स, धोरण 10 विज्ञान लेसन 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणों एमां क्वेश्चन टेक्स्टबुक नो 5। नीचेना विधानों ने रासायणिक समीकरणों में रूपांतरित करो, त्यारबाद तेओने संतुलित करो। पेलुं छे हाइड्रोजन वायु नाइट्रोजन साथे संयोजाय एमोनिया बनावे छे, कोई जातनी उतावळ कर्या विना, कोई पण जातनी, बराबर छे। धोरण 10 विज्ञान लेसन 1 स्वाध्याय क्वेश्चन 5 एनु पेलुं। हाइड्रोजन वायु नाइट्रोजन साथे संयोजाय, आ हाइड्रोजन छे नाइट्रोजन साथे संयोजाय एमोनिया बनावे छे। तो बेटा आ बधा सूत्रों में कीधा, हाइड्रोजन केने कहेवाय, नाइट्रोजन केने कहेवाय, एमोनिया केने कहेवाय। हवे रासायणिक समीकरण में रूपांतरित, हवे समतोलित करवानुं छे। समतोलित करती वक्त पहला शुं करवानुं, सौथी पहला आवुं ब्रेकेट बनावानुं, याद करो, सौथी पहला आवुं ब्रेकेट बनावानुं छे। ओके, हवे एमां क्या तत्वो वपराय? हाइड्रोजन 2 छे, नाइट्रोजन 2 छे, नाइट्रोजन 1 छे अने हाइड्रोजन 3 छे। खरेखर मारे सामसामे ज लखवुं जोईए, हाइड्रोजननी सामे हाइड्रोजन, नाइट्रोजननी सामे नाइट्रोजन, बराबर छे। पण अहींया परिवर्तन थई चूक्युं छे, आपणे बाजा कूचे नहीं मरी। हवे जो अहींया नाइट्रोजन 2 छे, तो अहींया नाइट्रोजन ने बेलेंस करवा हूँ अहींया 2 वडे गुणाकार करूँ। हूँ नाइट्रोजन ने 2 वडे गुणूँ तो नाइट्रोजन बेलेंस थई गया, तो हाइड्रोजन ने पण मारे 2 वडे गुणवाना छे। तो हाइड्रोजन केटला थया? 6। जो आ बाजू हाइड्रोजन 6 छे, तो अहींया हाइड्रोजन 6 करवा पड़े, तो आ हाइड्रोजन ने केटला वडे गुणवाना? 3 वडे। થઈ ગયું, આ હતું સ્વાધ્યાયનો ક્વેશ્ચન 5 એનું પહેલું। હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી એમોનિયા બનાવે છે, શાંતિથી લખી નાખો પ્રક્રિયા। ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો। હવે એનું બીજું, કોઈ જાતની ઉતાવળ કર્યા વિના, જેની પાસે વિજ્ઞાનનો હોય સ્ક્રીનશોટ લઈ લેજો। આ બધું લખવું પડે, આ સમીકરણ તમારે લખવાનું, પહેલાં અહીંયા સમીકરણ લખજો પછી આ લખજો, હં? અહીંયા સમીકરણ લખવાનું, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને એટલે કે દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે। હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે વિદ્યાર્થીઓ H2S, અને ઓક્સિજન દહન પામે એટલે ઓક્સિજનની હાજરી હોય, પ્રક્રિયા થઈ સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે। શબ્દ છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે। બાળકો અહીંયા શરૂઆતમાં શું કરવાનું? અવ ચોરસ બનાવવાનું, પછી ઉપાદી નહીં, આ ચોરસ બનાવવાનું છે। હવે એમાં ક્યાં ક્યાં તત્વો? હાઇડ્રોજન હાઇડ્રોજન, સલ્ફર સલ્ફર, ઓક્સિજન ઓક્સિજન વપરાય। હવે હાઇડ્રોજન છે 2, સલ્ફર 1, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2 યસ, સલ્ફર 1 અને ઓક્સિજન 3, ન્યા ફરક આવ્યો। હવે બાળકો અહીંયા 2 છે ને અહીંયા 3 છે, હવે બેટા 3 અને 2 નો અવયવ 6 નીકળે, હું આને 3 વડે ગુણું, સાંભળજો, જરી ઉતાવળ ન કરતા, ઓક્સિજન અહીંયા 2 છે એને હું 3 વડે ગુણું તો 6 આવે। તો મારે આ ઓક્સિજનને જો બેલેન્સ કરવો હોય તો મારે અહીંયા કુલ 6 હોવા જોઈએ, બરાબર છે।
છ હોવા જોઈએ. જો આ બે છે, બે છે, એક છે, એક છે, આ છ છે, તો આ ત્રણ થયા. હવે ધારો કે જરી ઉતાવળ ના કરવાની, તો તમે એમ કહો કે સર તમે આને બે વડે ગુણો, આને બે વડે ગુણું બરાબર, ઓક્સિજન બેલેન્સ કરવા છે, હું આને બે વડે ગુણું તો બે દુ ચાર ને એક પાંચ થયા, તો સલ્ફરને પણ બે વડે ગુણ્યા. હજી અહીંયા બગડો કરું તો આને બે વડે ગુણ્યા, એટલે આ હાઇડ્રોજન ચાર થયા, સલ્ફર બે થયા, અને ઓક્સિજન બે દુ ચાર, ચાર ને બે છ, એટલે હું ત્રણ ઉમેરું એટલે છ થયા. તો આ ચાર ને બે બરાબર. હવે હું આને બગડા વડે ગુણું, બે તો ચાર અને બે તો બે, તો થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ. સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી એના નવા પરિણામમાં આપણે આગળ વધીએ. ત્રીજું શું કહે છે વિદ્યાર્થી મિત્રો, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાય, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. આપણે આ પ્રક્રિયાને જોઈએ છીએ કેવી રીતે. ધીમે ધીમે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે, આવી રીતના પ્રક્રિયા છે. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને, સંયોજાય એટલે સંયોગીકરણ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે. પહેલાં તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ કોણ, બેરિયમ સલ્ફેટ કોણ, આના સૂત્ર મેં તમને અગાઉના વિડીયોમાં મોકલાવેલા છે. હવે બાળકો, બેરિયમ એક, ક્લોરિન બે, એલ્યુમિનિયમ, સલ્ફર અને ઓક્સિજન, અહીંયા બેરિયમ, ક્લોરિન, એલ્યુમિનિયમ, સલ્ફર અને ઓક્સિજન. તો પહેલાં તો આવી પેટી બનાવવી પડે, પહેલાં આવી પેટી બનાવવી પડે. પછી તમે આગળ એનો ગુણાકાર કરી શકો છો. હવે અહીંયા ક્લોરિન ત્રણ છે, અહીંયા ક્લોરિન બે છે, અહીંયા એલ્યુમિનિયમ બે છે, અહીંયા એલ્યુમિનિયમ એક છે, તો હું આને બે વડે ગુણું બાળકો એલ્યુમિનિયમને, તો ક્લોરિનને બે વડે ગુણવાના. એલ્યુમિનિયમ અને ક્લોરિન, અહીંયા ક્લોરિન છ છે, અહીંયા ક્લોરિન બે છે બરાબર. હવે હું આને ત્રણ વડે ગુણું, હા ભણજો, તો બેરિયમને ત્રણ વડે ગુણ્યા કહેવાય, ક્લોરિનને ત્રણ વડે ગુણ્યા કહેવાય બરાબર. તો હવે બેરિયમ કેટલા થયા, ત્રણ, અહીંયા બેરિયમ કેટલા છે, એક, હું બેરિયમને ત્રણ વડે ગુણું, તો બેરિયમ ત્રણ, તો મેં સલ્ફરને ત્રણ વડે ગુણ્યા કહેવાય અને ઓક્સિજનને પણ ત્રણ વડે ગુણ્યા કહેવાય. થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ. ત્રણ ત્રણ, છ છ, બે બે, ત્રણ ત્રણ, બાર બાર. આ બે ત્રણ વખત તમારે વિડીયો જોવો પડે, સમજવો પડે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી એનું ચોથું જોડાવું છું. ઓકે બેટા, હવે એનું ચોથું શું કહે છે બાળકો, એનું ચોથું પોટેશિયમ ધાતુ. પોટેશિયમ એટલે કેપિટલ કે. પાણી સાથે પ્રક્રિયા કરી, પાણી એટલે એચ ટુ ઓ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ઓ એચ, અને હાઇડ્રોજન વાયુ એટલે એચ ટુ આપે છે. તમારી સામે સ્ક્રીન ઉપર પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. મારું વિજ્ઞાન તો નીચે છે, હે, આ પ્રક્રિયા તો અહીંયા છે, છતાં મને એ પ્રક્રિયા યાદ રહી ગઈ છે.
હવે પોટેશિયમ સૌથી પહેલાં તો બ્રેકેટ આવે, બેલેન્સ કરવું જરૂરી છે. હવે બેટા પોટેશિયમ એક, હાઇડ્રોજન બે, ઓક્સિજન એક. પોટેશિયમ એક, હાઇડ્રોજન ત્રણ, ઓક્સિજન એક. પ્રશ્ન હાઇડ્રોજનમાં છે, બરાબર છે? પ્રશ્ન હાઇડ્રોજનમાં છે, ઉતાવળ કરવાથી તકલીફ થાય, બરાબર છે? હવે આ હાઇડ્રોજન છે, અહીંયા બે છે ને અહીંયા ત્રણ છે. હવે હું અહીંયા બે કરું તો આ હાઇડ્રોજનને બે ગુણે એટલે ચાર થાય, આ ઓક્સિજનને બે ગુણે એટલે બે થાય. હવે કોઈ જાતની ઉતાવળ ના કરો, આ ઓક્સિજનને આપણે બેલેન્સ કરવો છે. અહીંયા બે છે, હું અહીંયા બે કરું તો ઓક્સિજનને તમે બે વડે ગુણ્યા, પોટેશિયમને તમે બે વડે ગુણ્યા, અને હાઇડ્રોજન જુઓ બે ને બે ચાર થઈ ગયા. તો હવે અહીંયા ચાર ચાર બે બે, અહીંયા પોટેશિયમ છે ને, મારે અહીંયા બે વડે ગુણાકાર કરવાનો એટલે બે થાય. સ્ક્રીનશોટ લઈ લ્યો. ક્વેશ્ચન 5 ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પૂરો થયો. નવા વિડીયોમાં આપણે ક્વેશ્ચન 6 ને સમજીએ.